વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા FRC સમિતિના સભ્યોની નિમણૂક બાબતે RDC કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. વડોદરાના પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા આજરોજ કલેક્ટર કચેરી ખાતે FRC સમિતિમાં સભ્યોની નિમણૂક બાબતે મુદ્દાને લઈને પેરેન્ટ્સ એસોસિએશનના પ્રમુખ કિશોર પિલેની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં વાલીઓ આવ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આશ્ચર્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કલેક્ટરના પ્રાંગણમાં ફી રજીસ્ટ્રેશન એક્ટ 2017નું શ્રદ્ધાંજલિ આપવામાં આવી, ફોટો મૂકી ફૂલ ચડાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. હું પણ એક પેરેન્ટ્સ છું અને 2017થી વડોદરા પેરેન્ટ્સ સાથે જોડાયેલી છું. અમે આ લડાઈ ખાસા ટાઈમથી લડીએ છીએ. ઘણા બધા પેરેન્ટ્સોની કમ્પ્લેન આવે છે, અમે પણ એમાંથી એક છે ને. અમે પણ એક બાળકના પેરેન્ટ્સ છીએ. આ બધું ફેસ અમારે પણ કરવું પડ્યું છે ને કરીએ પણ છે કે જે બે નામના જે ઉઘરાણા થઈ રહ્યા છે, ફીઓના નામે બાળકોને દબાવવામાં, મા બાપને દબાવવામાં આવે છે, મા બાપના જે ખિસ્સા પર ભાર મૂકવામાં આવે છે, એના બાબતે આજે કલેક્ટર કચેરીમાં અમે રજૂઆત કરવા આવ્યા હતા. સરે બાહેદરી આપી છે કે કંઈ ના કંઈ એક્શન લઈશું, જોઈએ છે આગળ શું એક્શન લે છે. આ સ્કૂલ ફી એક્ટ કાયદા ખાલી પેપરમાં રહી ગયો, એના ઓલ પ્રેક્ટિકલ પર્પઝ માટે સ્લો પોઈઝન આપીને સરકારે મારી નાખ્યો. આ સ્કૂલ ફી એક્ટના ટેથના આજે અમે શ્રદ્ધાંજલિ અમે કર્યું, ભેસના કર્યો આજે. અને અમે રિક્વેસ્ટ કરીએ છીએ ગવર્મેન્ટને કે આ ગંભીર મામલા નોંધ લઈને આની અંદર પગલાં ભરે, તાકી સ્કૂલ મેનેજમેન્ટ જે વાલીઓને લૂંટે છે એ તાત્કાલિક બંધ કરે. આ સ્કૂલ ફી રેગ્યુલેટરી એક્ટના અમે શ્રદ્ધાંજલિ આજે કર્યું, તમે જોઈ શકો છો. અને આવનારા દિવસોમાં ગુજરાતના તમામ શહેરોમાં, તમામ તાલુકામાં અમે આ પ્રોગ્રામ કરવાના છે. સરકાર તરફથી કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો.